फेसबुक माना चेहरा, लेखक अने स्वर मनीषा गाला। प्रकरण 16। મુંબઈનું ચોમાસું જામી રહ્યું હતું, વરસાદ ઘેરાયો હતો, ગમે ત્યારે ધોધમાર તૂટી પડવાનો હતો। બાલ્કનીમાં ઊભી ઊભી માનસી કાળા ડિબાંગ આકાશને નિરખી રહી। હવાની ઠંડક ગમે એવી હતી। દૂર દૂર ક્યાંક વીજળીના ચમકારા પણ દેખાતા હતા। આવી મોસમ તો માનસીને એટલી ગમતી કે એ કલાકોના કલાકો બાલ્કનીમાં વિતાવી શકે। થોડા થોડા છાંટા પડવાની શરૂઆત થઈ એટલે માનસીએ એના બંને હાથ બાલ્કનીમાંથી બહાર લંબાવ્યા અને વરસતા વરસાદના ટીપા એ હથેળીમાં ઝીલવા લાગી। એને લાગ્યું કે અત્યારે એ પાછી 20 વર્ષની થઈ ગઈ છે અને મમ્મીના ઘરની બાલ્કનીમાં ઊભી ઊભી એની મનપસંદ રમત રમી રહી છે। હાથ લંબાવી વરસાદનું પાણી હથેળીમાં ઝીલી અને ફેંકી દેવાની રમત। વાદળો તરફ જોતાં જોતાં એ ભૂતકાળમાં સરી પડી। એને યાદ આવી ગઈ આવી જ એક ભીની ભીની સાંજ। ઓગસ્ટનો મહિનો હતો એ। બે દિવસથી એક ધારો વરસાદ પડી રહ્યો હતો। મુંબઈનું જીવન ખોડંગાતું ચાલી રહ્યું હતું। તે દિવસે બપોરે લોકેશનો ફોન આવેલો। માનસી, સાવ નવરો ધૂપ બેઠો છું, મળી શકીશ મને સાંજે? શ્યોર, આમે હું પણ ઘરે બેઠી બોર જ થતી હતી। કલાકમાં નીકળું છું, 5-1 વાગ્યા સુધી પહોંચી જઈશ તારી ઓફિસે। વરસતા વરસાદમાં જવાનું હતું એટલે માનસીએ ચૂડીદારને બદલે સ્કર્ટ પહેરવાનું પસંદ કર્યું। ડાર્ક લેમન યલો રંગના, નીચે ફ્લેરવાળા સ્કર્ટ પર ક્રીમ રંગના સેલ્ફ એમ્બ્રોઇડરીવાળા શર્ટમાં માનસી કમાલની લાગી રહી હતી। વાળ ભીંજાઈ જાય તો ઝટ કોરા કરી શકાય એ માટે એણે સાદી પોની જ વાળી હતી। જાડું પીળું રબર બેન્ડ નાખીને, ઓલ વેધર સેન્ડલ્સ પહેરીને મમ્મીને બાય કરી માનસી નીકળી ત્યારે સ્મિતાબેનના મોં પર એક નટખટ સ્મિત રેલાઈ રહ્યું। લોકેશને મળવા દોટ મૂકતી માનસીની આંખોમાં ડોકાતું લોકેશ પ્રત્યેનું આકર્ષણ સ્મિતાબેનની અનુભવી આંખોથી છાનું નહોતું રહ્યું। એ તો બસ રાહ જોતા હતા માનસીના મોંએથી એના મનની વાત સાંભળવાની। લોકેશની ઓફિસે માનસી પહોંચી ત્યારે ત્યાંનો ઘણો ખરો સ્ટાફ ઘરે જવા નીકળી ગયો હતો, રિસેપ્શનિસ્ટ પણ। એની જગ્યા પર બેઠેલા પ્યુને માનસીને જોતા જ કહ્યું, સાહેબ તમારી જ રાહ જોઈ રહ્યા છે, જાઓ તમે અંદર। ઓકે, કહેતી માનસી લોકેશની કેબિન તરફ આગળ વધી ગઈ। શરૂઆતની ઔપચારિકતા ઓછી થયા પછી જ્યારે પણ માનસી લોકેશને મળવા એની ઓફિસે જતી ત્યારે એ બંને કેબિનના એક ખૂણામાં ગોઠવાયેલી આરામદાયક સોફા ચેર્સ પર બેસીને ગપ્પા મારતા। પ્યુન પણ થોડી વારમાં જ સામે મૂકેલા ગોળ ટેબલ પર કોફીના બે મગ મૂકી જતો। કેબિનમાં પ્રવેશતા જ માનસીએ લોકેશને જોયો અને જોતી જ રહી ગઈ। લોકેશ બેઠો તો હતો એની હંમેશની સોફા ચેર પર જ, પણ સફેદ શોર્ટ્સ અને સ્કાય બ્લુ રંગના સ્લીવલેસ ટી શર્ટમાં। એ ત્યાં બેઠો બેઠો કોઈ ફિલ્મી મેગેઝિનના પાના ઉથલાવી રહ્યો હતો। આટલા ઓછા કપડામાં કોઈ અન્ય પુરુષને કદાચ પહેલી જ વાર પ્રત્યક્ષ નિહાળી રહી હતી માનસી। પાછો આ તો એની કલ્પનાનો પુરુષ, એ તેને પ્રેમ કરતો હતો કે નહીં એની ખબર નહોતી, પણ માનસીને તો એ બહુ જ ગમતો હતો। પુરુષ ક્યારે સેક્સી કહેવાય એની સમજણ એને આજે જ પડી। અજબનું ખેંચાણ અનુભવી રહી માનસી લોકેશ પ્રત્યે। લોકેશના રૂવાંટીદાર હાથ અને પગ જાણે માનસીને પોતા તરફ ખેંચી રહ્યા હતા। એની છાતીના વાળમાં હાથ ફેરવતા, એમાં માથું ઘસતા, એની બાહોમાં સમાઈ જવાનું મન થતું હતું માનસીને, પણ હૃદય પર કાબુ રાખીને બને ત્યાં સુધી નજર નીચી રાખીને જ વાતો કરવાનું નક્કી કર્યું માનસીએ। હજી તો માનસી ગોઠવાય ત્યાં જ પીઉન આવીને પૂછવા લાગ્યો, સાહેબ કોફી લાવો? થોડી નવાઈ લાગી માનસીને, પણ લોકેશને ખ્યાલ આવી ગયો કે એને ઘરે પહોંચવાની ઉતાવળ હતી। એણે પ્યુનને વળતો પ્રશ્ન કર્યો, બધા ગયા ઘરે? ના, પ્રમોદભાઈ અને આલોકભાઈ બેઠા છે હજી। તો એક કામ કર, એમને પૂછી લે કંઈ કામ હોય તો, નહીં તો તું ઘરે જઈ શકે છે। થેન્ક યુ સર, કહેતો પ્યુન બહાર ગયો। હવામાન વિશે માનસી કંઈ કહેવા જ જતી હતી ત્યાં લોકેશે એને આશ્ચર્યનો આંચકો આપતા કહ્યું,
વરસાદમાં રમવું બહુ ગમે છે ને તને? ચોંકીને માનસીએ લોકેશ તરફ જોયું અને બોલી, તને કેવી રીતે ખબર? જોતો તો હું કાલે તને સમર્થના ઘરની બારીમાંથી. લોકેશનો મિત્ર સમર્થ માનસીની જ ગલીમાં બે મકાન છોડીને સામે બાજુ રહેતો હતો એ ખ્યાલ હતો માનસીને, પણ એના ઘરની બારીમાંથી માનસીની બાલ્કની દેખાતી હતી એની ખબર નહોતી એને. ઉલટ તપાસ લેવાની ઢબે માનસીએ લોકેશને પૂછ્યું, તું કાલે ત્યાં હતો? હા, સાંજે કંઈ કામ નહોતું એટલે આવેલો સમર્થને મળવા. એ પણ વહેલો ઘરે આવી ગયેલો. શું જોયું તે? કંઈક ઓજપાઈને માનસીએ પૂછ્યું. તોફાની સ્મિત અને શરારતી આંખોથી માનસીની સામે તાકતા લોકેશ બોલ્યો, વરસાદનું પાણી હથેળીમાં ઝીલી, ઘડીકમાં મોંએ છાલક મારવી તો ક્યારેક એમ જ પાણી ફેંકી દેવું. ખૂબ મસ્તીમાં દેખાતી હતી તું. શરમાઈ ગઈ માનસી આ સાંભળીને. કોઈ પોતાને ચોરી છુપીથી જોઈ છે એ કલ્પના જ કેટલી રોમેન્ટિક હોય છે. અચાનક લોકેશે પૂછ્યું, ચલ આવે છે મારી સાથે? ક્યાં? વરસાદમાં ભીંજાવા? તને શું લાગે છે આ કપડામાં ઓફિસમાં કામ કર્યું મેં આજે? અચાનક થયેલા હલ્લાથી અને કંઈક પોતાની નજરોની ચોરી પકડાઈ ગઈ હોય એવા અપરાધ ભાવથી માનસી ગળીભર અવાક થઈ ગઈ. પછી તરત જ ભાનમાં આવતી હોય એમ બોલી, ના ના એમ તો નહીં, પણ તને આ કપડામાં જોઈને થોડી નવાઈ જરૂર લાગી હતી મને. એ તો મેં ઘરેથી મંગાવ્યા. સમર્થનો બપોરે જ ફોન હતો. આજે બધા મિત્રોએ વરલી સીફેસ જવાનો પ્લાન બનાવ્યો છે. ભીંજાઈશું, ગરમ ગરમ મકાઈ ખાઈશું, થોડી મસ્તી કરીશું અને 9-1 વાગ્યા સુધી ઘર ભેગા થઈશું. નાઈસ, પણ હું કઈ રીતે આવું? હું તો કોઈને ઓળખતી પણ નથી. સમર્થને તો ઓળખે છે ને? માત્ર આંખની ઓળખાણ છે. હવેથી ગલીમાં ક્યારેક સામે મળી જાય તો સ્મિતની આપલે થાય છે. વળી તમે તો બધા બોયઝ જ જતા હશો ને? અરે ના ના, લેડીઝ પણ તો છે. હું વાંઢો છું, પણ બાકી બધાની તો પત્નીઓ પણ સાથે આવવાની છે. ચલ ને, મજા પડશે, લોકેશે આગ્રહપૂર્વક કહ્યું. ના ના, માનસી જરા અચકાઈને બોલી, મારો ડ્રેસ પણ વરસાદમાં ભીંજાવા જવા એવો નથી. ફરી કોઈ વાર વાત. ઓકે, જેવી તારી મરજી, ખભા ઉલાડતા લોકેશે કહ્યું. નહીં તો ઘર સુધીનો સંગાથ હતો તને? નહીં નહીં, મને નહીં ફાવે, માનસીએ હા ન જ પાડી. ઓ, કોફી પીશ? સહેજ નિરાશ સ્વરે લોકેશે પૂછ્યું. હા, એક મિનિટ, હું જ લઈ આવું મશીનમાંથી. રામ સ્વરૂપ તો ગયો હશે ઘરે. લોકેશ કોફી લેવા પેન્ટ્રીમાં ગયો અને માનસી બારીની બહાર વરસતા વરસાદને તાકતી વિચારવા લાગી. સાથે ભીંજાવાની વાત જ કેટલી રોમેન્ટિક હતી. સામાન્ય સંજોગોમાં તો માનસી ક્યારેય આવો ચાન્સ મિસ ન કરત. વરસાદ એની ફેવરેટ ઋતુ હતી. ઠંડો ઠંડો પવન અને સાથે ઝરમર ઝરમર વરસાદ, એથી વધુ સુંદર નજારો શું હોઈ શકે? કોલેજથી ઘેર આવતા ક્યારેક પાસે છત્રી હોય તોય માનસી ભીંજાતી ઘરે આવતી. રસ્તામાં ભરાયેલા એકે એક ખાબોચિયામાંથી પાણી ઉડાડવાનું એ જરાય ન ચૂકતી. સેજલ કહેતી એને ગાંડી ક્યાંકની. આજનું આમંત્રણ તો કેટલું લોભામણું હતું. મનગમતી ઋતુમાં મનગમતાનો સાથ, વરસાદમાં ભીંજાવું અને એ પણ પ્રિયતમ સંગે. કંઈ કેટલાય વરસાદી હિન્દી ફિલ્મી ગીતોની પટ્ટી માનસીની નજર સામે સડસડાટ દોડી ગઈ. ક્યાંક પીયુનો હાથ સાહી એક જ છત્રીમાં એની જોડે શરમાતી ચાલતી નાયિકા, તો ક્યાંક લટકા મટકા કરી પ્રીતમને લોભાવતી હિરોઈન. એ અને લોકેશ સાથે વરલી સીફેસ પર ભીંજાવા જાય તો શું શું કરે? પણ આવો વિચાર આવતાની સાથે જ માનસીએ એના મનને ટપાર્યું. હજી લોકેશને હું ગમું છું કે નહીં એની ક્યાં ખબર પડી છે? એના વર્તનમાં ભલે એવું લાગતું હોય કે હું એને ગમું છું, પણ કયા સંદર્ભમાં? દોસ્ત કે પ્રિયતમા? આવી કોઈ ચોખવટ કે સાદો ઇશારોએ ક્યાં કદી કર્યો છે એણે? છેલ્લા 2 મહિનાની થોડી મુલાકાતો દરમિયાન ઓફિસમાં સામ સામે બેસીને
અલકમલકની વાતો કરવા સિવાય બીજું કર્યું છે શું અમે બંનેએ? આજે પહેલી વાર સાથે બહાર આવવા માટે પૂછ્યું છે, અને એ પણ મિત્રો જોડે. જો હું હા પાડી દઉં અને સાથે ચાલી જાઉં તો કોને ખબર શું થાય. હું ક્યાંક એવું કોઈક વર્તન કરી બેસું કે બાકીનાને મારા એની પ્રત્યેના એકતરફી પ્રેમનો ખ્યાલ આવી જાય તો કદાચ બધા મારી મજાક પણ ઉડાવે. અને જો લોકેશના મનમાં આવું કંઈ ન હોય તો એને પણ કેટલું ઓકવર્ડ ફીલ થાય. ના ના, એકવાર એની લાગણી વિશે ખ્યાલ આવે એ પછી જ આગળ વધવું છે. કોફીના બે મગ લઈને કેબિનમાં પ્રવેશેલા લોકેશે માનસીના વિચારો પર બ્રેક મારી અને પછી બંને વાતોએ વળગ્યા. લગભગ પોણો કલાક પછી માનસીએ ઘરે જવા રિક્ષા પકડી અને લોકેશ એની બાઇક પર વરલી સીફેસ જવા નીકળ્યો. અચાનક થયેલા વીજળીના જોરદાર કડાકાએ માનસીને પાછી વર્તમાનમાં લાવી દીધી. વરસાદનું જોર વધવા માંડ્યું હતું. માનસી પાછી ઘરમાં ગઈ. એ રાત્રે લોકેશ સાથે ચેટ કરતી વખતે માનસીએ લખ્યું, આજે સાંજે તું બહુ યાદ આવ્યો. કેમ? વરસાદના ટીપા હથેળીમાં ઝીલતી ઊભી હતી હું બાલ્કનીમાં, પણ સામેની બારીમાં હું નહોતો ને. લોકેશને પણ એ સાંજ બરાબર યાદ હતી એની માનસીએ મનોમન નોંધ લીધી. ગઈકાલને આજ સાથે જોડતી હોય એમ એણે કહ્યું. તો શું થયું, મારી યાદોમાં તો તું હતો જ ને. તું ખાલી બાલ્કનીમાં ઊભી ઊભી વરસાદ જુએ જ છે કે પછી ક્યારેક ભીંજાવા પણ જાય છે? જાઉં છું ને ક્યારેક આર્યન અને અંશુલ સાથે કમ્પાઉન્ડમાં ભીંજાવા, એકદમ ધોધમાર વરસાદ હોય ત્યારે. અને અક્ષત? ના, એને આવું બધું નથી ફાવતું. અને મારી સાથે ક્યારેય કેમ ના આવી ભીંજાવા? એવો મોકો જ ન મળ્યો. માનસીએ ફરી એકવાર બહાનું કાઢ્યું, પણ લોકેશે તરત એની ચોરી પકડી પાડી. ખોટું નહીં બોલ, મેં તને પૂછેલું એકવાર સાથે વરલી સીફેસ આવવા, પણ તે ડ્રેસ બરાબર ન હોવાનું બહાનું કાઢેલું. હા, એ બહાનું જ હતું. અને ત્યારે હું સમજેલો કે તને વરસાદમાં ભીંજાવું નથી ગમતું, એટલે મેં ફરી ક્યારેય પૂછ્યું જ નહીં તને સાથે ભીંજાવા માટે. પણ તે એવું કેમ કહેલું? સહેજ ઉદાસ થઈ ગઈ માનસી આ સવાલથી. એણે જવાબમાં અર્ધ સત્ય ઉચ્ચાર્યું. તો શું કરું, હજી આપણે નવા નવા જ મિત્રો બનેલા, એમ તારી સાથે ભીંજાવા જાઉં તો કોઈ શું સમજે? શું સમજે? આમ તો કહેતી હોય છે કે હું લોકોની પરવા નથી કરતી, તો પછી એ દિવસે કેમ ના પાડેલી? લોકેશના આ સવાલનો કોઈ જવાબ નહોતો માનસી પાસે. એ સમજતી હતી કે જીવનમાં ઘણી તકો ફક્ત એકવાર જ મળતી હોય છે, દેર ઇઝ નો સેકન્ડ ટાઈમ. એણે પણ લોકેશ સાથે ભીંજાવાનો એ મોકો ગુમાવી દીધેલો. એ વાતનો આજે એને ભારે વસવસો થયો. એને થયું કે જિંદગી જો ફરી એકવાર મોકો આપે તો એ મન ભરીને લોકેશ સાથે ભીંજાય. પણ શું હવે એ શક્ય હતું? ઉદાસી વધુ ઘેરી બને એ પહેલાં જ એણે વાતોનો વિષય બદલ્યો. એણે કહ્યું, તને ખબર છે વચ્ચેના વર્ષોમાં હું કેવી કેવી કલ્પનાઓ કરતી રહેતી? કેવી કલ્પનાઓ? કે કોઈક દિવસ હું પરિવાર સાથે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠી હોઉં અને અચાનક તું પ્રવેશે, આવતા વેન તારું ધ્યાન મારી પર પડે. અચ્છા, પછી હું શું કરું? લોકેશની ઉત્સુકતા જોઈ એક હળવો નિસાસો નખાઈ ગયો માનસીથી. એ જ તો નક્કી નહોતી કરી શકતી હું, તું જ કહે ને, શું કરત તું? મારા ટેબલ પર આવીને હાય હેલો કરત, કે એક નજર મારા પર નાખી અજાણ્યાની જેમ આગળ વધી જાત? વિચાર કરતો હોય એમ થોડી ક્ષણો વહી ગયા બાદ લોકેશે જવાબ આપ્યો, કદાચ અજાણ્યાની જેમ આગળ વધી જાત, પણ પછી એવું ટેબલ લેત જ્યાંથી હું તને જોઈ શકું, નજર ભરીને પી શકું. કેમ, મને મળવા આવતા ડર લાગે છે? એ જ જૂની નટખટ માનસી પાછી જીવંત થઈ ગઈ. અને લોકેશ પણ કદાચ હજી એવો જ હતો, પાકટ અને સમજદાર. એટલે જ તો એણે કહ્યું, એમ તો નહીં, પણ આવીને હાય કહું અને તું ઓળખવાની ના પાડી દે તો? પોતાના પરિવાર સામે એક્સ બોયફ્રેન્ડની શી ઓળખાણ કરાવત તું? પ્રશ્ન વેધક હતો, પણ માનસી એકદમ હળવાશના મૂડમાં હતી.
જાણે પહેલાંની કોલેજે માનસી જ બોલી, કહી દેત કે જૂના મિત્ર છે, ઘણા વર્ષો પછી મળ્યા. મારા તો ઘણા મિત્રો છે, એ વાત જુદી છે કે અક્ષત એમાંના ઘણા બધાને ઓળખે છે. એક તું જ એવો છે જેના વિશે મેં કદી એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. ઓકે, તો હવે જો તું મને મળીશ તો હું તારા ટેબલ પર આવીને તને હાય કહીશ. ક્યારે મળીશ તું? પોતાની કલ્પના જાણે આવતીકાલે જ હકીકતમાં પલટાઈ જવાની હોય એમ માનસીએ ઉત્સુકતાથી પૂછ્યું. ખબર નથી, પણ હવે રાહુલને કમ્પ્યુટર જોઈએ છે, એને કંઈક કામ કરવું છે. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય. આટલું લખીને માનસીએ ચેટ બંધ તો કરી, પણ એ સમજી ગઈ કે લોકેશ જૂઠું બોલતો હતો. એ માનસીના સવાલનો જવાબ નહોતો આપવા માંગતો. મળવાનું મન તો બંનેને હતું, પણ મળ્યા પછી શું થઈ શકે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. શરૂઆતમાં મળતા હતા એમ સારા દોસ્તોની જેમ, મળીને છૂટા પડી જાય કે પછી વારંવારનું મળવું બંનેના સ્થિર જીવનમાં ઝંઝાવાત સર્જી દે. ફેસબુકમાંના ચહેરા પુસ્તક અને ઈ બુક સ્વરૂપે પ્રગટ થઈ ચૂકી છે. પ્રિન્ટ એડિશન હર્ષ પ્રકાશન, પ્રાપ્તિસ્થાન ગુર્જર સાહિત્ય ભવન, રતનપોળ નાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ. ઈ બુક એટ ઈ શબ્દ .com.